બોટાદ શહેરના જર્જરિત રોડને નવા કરવાનું ખાતમુહૂર્ત બોટાદના ધારાસભ્ય અને ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે કરાયું. બોટાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાઓની દયનીય સ્થિતિને લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. અનેક વખત જવાબદાર અધિકારી તેમજ વહીવટતંત્રને પણ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. અંતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જર્જરિત માર્ગો અંગે મહિનાઓ વીતવા છતાં પણ જવાબદાર તંત્રએ આની કોઈ નોંધ લીધી નથી. સતતપણે રોડ રસ્તાને લઈને વધી રહેલી રજૂઆતો અને જવાબદાર તંત્ર પણ મૂંઝવણમાં આવતા અંતે તંત્રને બોટાદ શહેર મત વિસ્તારના ધારાસભ્ય અને ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા સ્ટેશન રોડ દેના બેંક પાસે ભાજપના આગેવાનો સાથે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા 2,03,72,500 કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં રોડ રસ્તાઓ બનાવવામાં આવશે, જેમાં સીસી રોડ, પેવર બ્લોક અને રીકાર્પેટ રસ્તા બનાવવામાં આવશે, જેમાં ભાવનગર રોડ ઉપર આવેલ પાર્થ મેડિકલ પાસેથી સતવારા સમાજની વાડી તેમજ પટેલ સમાજની વાડી, ટાવર રોડ, સ્ટેશન રોડ જેવા ઘણા બધા રોડના કામો તાત્કાલિક ધોરણે કરવામાં આવશે. હવે શહેરની જનતાને આ ધોરિયા રસ્તાઓથી મુક્તિ મળશે અને ટૂંક સમયમાં જ રોડ રસ્તાઓની કામગીરી ચાલુ કરી દેવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાજપના નામી અનામી આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બોટાદ નગરપાલિકાને જુદા જુદા પેકેજો બનાવી દરેક વોર્ડમાં જરૂરિયાત પ્રમાણે રોડો લીધા છે. આપણે 18 કરોડના રોડોના કામો મંજૂર થયા છે, ટેન્ડરો અપાઈ ગયા છે અને કામો જુદા જુદા પ્રગતિની અંદર છે. મને વિશ્વાસ છે કે આ બધા જ કામો, જેટલા કામો હાથમાં લીધા છે, આવતા 2 મહિનાની અંદર ચોક્કસ કામો પૂર્ણ થશે. આજે અગત્યનો રોડ જે સ્ટેશન રોડ તરીકે ઓળખશે, એ સ્ટેશન રોડનું ખાતમુહૂર્ત બી કરવામાં આવ્યું છે. 2 કરોડના ખર્ચે એ કામ બહુ જ ટૂંકા સમયની અંદર એ કામ પૂર્ણ થઈ જવાનું છે, એટલે અહીંયાથી જે લોકોને તકલીફો હતી, હાડમારી હતી, એ કાયમ માટે દૂર થશે. ગટરો જે નદીમાંથી આપણે નાખવાની છે, 42 કરોડના કામો મંજૂર થઈ ગયા છે. સરકારમાંથી બજેટ બી ફળી ગયું છે, પરંતુ જે પુલ છે એ પુલને બી આપણે એની વચ્ચેથી લેવાનો છે, નીચેથી લેવાનો છે, તો એનું આયોજન અત્યારે થઈ રહ્યું છે. એટલે પુલ ની નીચેથી કઈ રીતે કાઢવું કે પુલ પાછા તોડીને નવા કઈ રીતે કરવા, એ પ્રમાણેની વ્યવસ્થા કરી રહ્યા છીએ. એટલે જેવું થશે એવું ગટરના કામો બી હાથમાં લેવામાં આવશે.